નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું લેડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં. નર્મદે સર્વદે, વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં, વર્ષો પછી નકશો નવો દોરાય છે ગુજરાતમાં. હે ગંગા, તને તો છે ફક્ત એક આશરો શિવનો, નર્મદા તો ઘેર ઘેર પૂજાય છે ગુજરાતમાં. મા નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે. 4 કરોડથી વધુ લોકોની તરસ મા નર્મદાના નીરથી છીપાશે, પણ આ બધું શક્ય બન્યું છે સરદાર સરોવર ડેમના લીધે. 71 વર્ષ પહેલા થયેલા ખાતમુહૂર્તના પ્રોજેક્ટ એને ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોએ વેગ આપ્યો, અને તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ તો આ પ્રોજેક્ટ અતિ વેગવાન બનાવાયો. કચ્છ હોય કે બનાસકાંઠા, વર્ષોથી સુખાભટ રહેલા પ્રદેશમાં પણ હવે મા નર્મદાના નીર પહોંચ્યા છે. ત્યારે મા નર્મદા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અને લોકજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને એ છે મા નર્મદા મહોત્સવ. આવો એ વિશે જાણીએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ મા નર્મદા મહોત્સવ વિશે શું કહ્યું છે. એક સમયે પાણીની સદાય અછત ભોગવતા ઝાલાવાડથી નર્મદા મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણીનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંગળ પ્રારંભ કરાવ્યો છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નર્મદાનું પાણી 4 કરોડ લોકોની જિંદગીને પરોક્ષ રીતે સ્પર્શ કરતી બાબત હોવાથી મા નર્મદાને ગુજરાતે પોતાની જીવાદોરી ગણી છે, અને બંધની ઊંચાઈ પૂર્ણ કક્ષાએ પહોંચતા ડેમમાં સંગ્રહ થનારું વધારાનું 4.25 ગણું પાણી ગુજરાતના વિકાસને 16 કળાએ ખીલવશે. વધુમાં સીએમએ કહ્યું હતું કે નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. એ ઐતિહાસિક ક્ષણ માટેનો યશ પ્રધાનમંત્રી મોદીને ફાળે જતો હોવાનો તેમણે ઋણ સ્વીકાર પણ કર્યો હતો. 1946 થી 1995 પૂરતો સમય તમારી સરકારો હતી, તમારા યોજના પૂરી કરવી હતી, પણ તમને તો પ્રજાના કામમાં રસ નહોતો. સૌરાષ્ટ્રના 115 ડેમ ભરીને, સૌરાષ્ટ્રના 2-4 તળાવો ભરાઈને સૌરાષ્ટ્રમાં કાયમની પાણીની છત થાય, મારો ખેડૂત 3-3 પાક લે, ખેડૂતની આવક બમણી થાય, ગામડાઓ સમૃદ્ધ બને. 7 વર્ષ સેના માટે દરવાજા લગાવવાની મંજૂરી ન આપી કે જે નરેન્દ્રભાઈએ 17 દિવસમાં મંજૂરી આપી દીધી. તમે 7 વર્ષ કેમ મંજૂરી ન આપી, હજુ સુધી એનો જવાબ આપતા નથી. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા મા નર્મદા મહોત્સવ અને સરદાર સરોવર નર્મદા ડેમ વિશેની રસપ્રદ વાતો આજે આપણે કરીશું. તમને ખ્યાલ જ હશે દર્શક મિત્રો કે મા નર્મદા યાત્રા અંતર્ગત 6 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 8,000 ગામડામાં અને 7 શહેરોમાં મા નર્મદાના રથ એમની યાત્રા નીકળશે, અને ગામે ગામે એ રથનું ભ્રમણ થશે, જેમાં લોકો ગામ લોકો મા નર્મદા મૈયાની પૂજા કરશે, તેમની આરતી ઉતારશે, તેમના નર્મદાના વધામણા કરશે, અને અનેક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બધા વિશે આજે આપણે ચર્ચા કરીશું, અને એ માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી સીવી નાદપરા, ડિરેક્ટર કેનાલ્સ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. અને સાથે જ આજના અમારા બીજા ખાસ મહેમાન બન્યા છે ડોક્ટર મુકેશભાઈ જોશી, જનરલ મેનેજર ટેકનિકલ એન્ડ કોઓર્ડિનેશન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. નાદપરા સાહેબ, આ એક ઐતિહાસિક ક્ષણ છે. 71 વર્ષ પહેલા જેની શરૂઆત થઈ હતી, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એવો આ પ્રોજેક્ટ આટલી બધી રાહ જોયા પછી, ઘણા બધા ચડા ઉતારમાંથી પસાર થયા પછી આપણને નર્મદા એક પ્રોજેક્ટ એના ડેમ સ્વરૂપે આખા દેશને અર્પણ થવા જઈ રહ્યો છે, કઈ રીતે જુઓ છો આખી વાતને આપ? એટલે નર્મદા ડેમની વાત કરીએ ત્યારે અમે એન્જિનિયર તરીકે એ એક ખૂબ જ ચેલેન્જિંગ પ્રોજેક્ટ છે, કારણ કે એના ટેકનિકલ પાસાઓ પણ દરેક પાસાઓ ખૂબ જ નવા અને પહેલી જ વાર થતા હોય એવા અને ચેલેન્જિંગ છે. નર્મદા જે ડેમ છે એ મલ્ટીપર્પઝ આખો પ્રોજેક્ટ છે, એમાં પાવર, ઇરિગેશન, ફ્લડ સેફ્ટી એ ઉપરાંત પણ બીજા અનેક ફાયદાઓ આ સાથે જોડાયેલા છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટથી 18 લાખ હેક્ટરમાં ઇરિગેશન થશે, અને જે પાવર પ્રોજેક્ટ થશે પ્રોડક્ટ 1450 મેગાવોટ પાવર, હાઇડ્રો પાવર થશે, એટલે કે બહુ ક્લીન પાવર, કોઈ પણ જાતના પર્યાવરણને ઇફેક્ટ કર્યા વગર પાવર ઉત્પન્ન થશે. આ જે
સરોવર ડેવલપ થયું છે એની કુલ સંગ્રહ શક્તિ 4.73 મિલિયન એકર ફીટ છે અને એનાથી આપણે રાજસ્થાન સુધી ઇરિગેશન માટે પાણી આપીએ છીએ, સૌરાષ્ટ્રમાં ધોળીધજા સુધી અને ત્યાંથી વોટર સપ્લાય માટે આખા ગુજરાતમાં હવે કહીએ તો આખા ગુજરાતમાં પાણી પહોંચાડીએ છીએ. અને આ પ્રોજેક્ટ રિયલમાં લાઇફલાઇન ગુજરાત માટે એટલા માટે છે કે હવે પીવાના પાણી માટે નર્મદા જો બાદ કરો તો આપણે વિચારવાનું પણ ઘણું બધું અઘરું પડી જાય છે. એટલે જીવન એ નર્મદા જ બની ગયું છે. બિલકુલ જોશી સાહેબ, આપણે વાત કરીએ કારણ કે 71 વર્ષ પહેલા અને એક રીતે જોવા જઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું આ એક સ્વપ્ન હતું આ ડેમ, અને એ આટલા બધા વર્ષોના ચઢાવ ઉતાર પછી જ્યારે નરેન્દ્રભાઈ મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે અને આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે, કેટલા બધા લોકોની કેટલા બધા વર્ષોની મહેનત છે ઘણી બધી દ્રષ્ટિએ, અને ગુજરાતીઓ માટે તો એમ કહેવાય કે આ એક સુવર્ણ યુગ કહી શકાય કારણ કે જે વર્ષોથી સમસ્યા હતી પીવાના પાણીની, સિંચાઈના પાણીની, એ બધી સમસ્યાનો હવે અંત આવશે. લોકોને કેવી રીતનો ફાયદો થશે, કેવો ફાયદો થશે એના વિશે ખાસ કહેશો? આપે જેમ કહ્યું એ પ્રમાણે 1946માં એટલે આઝાદી કરતા પણ પહેલા જી સરદાર સાહેબે આ સ્વપ્ન જોયું હતું કે નર્મદા નદી ઉપર એક વિશાળ બંધ બાંધી અને ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. ગુજરાતની અંદર 185 નદીઓ છે પણ માત્ર 8 નદી બારમાસી છે અને એ બધી દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. એટલે ગુજરાત માટે રિજિયોનલ ટ્રાન્સફર ઓફ વોટર એટલે મોટા પાયે એક વિસ્તારમાંથી જ્યાં પાણી છે ત્યાંથી અન્ય વિસ્તારો કે જ્યાં પાણી નથી ત્યાં પહોંચાડવું અનિવાર્ય હતું. આ યોજનાનો જે શિલાન્યાસ થયો 5 એપ્રિલ 1961 રોજ, ત્યાર પછી પણ ભાગીદાર રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી બાબતે વિવાદ ચાલ્યો. 1969માં ટ્રિબ્યુનલની રચના થઈ, એણે પણ 10 વર્ષ સુધી બધા ભાગીદાર રાજ્યોને સાંભળી એની માંગણીને ન્યાય આપી અને 1979માં પોતે પાણીની વહેંચણી અને એનીથી વીજ ઉત્પાદન જે થાય એની વહેંચણી એના વિશે પોતાનો ચુકાદો આપ્યો. ત્યાર પછી આ યોજનાનું કામ તબક્કાવાર શરૂ થયું પણ યોજના સતત જુદી જુદી મુશ્કેલીઓમાંથી પસાર થતી આવી અને ગુજરાતની જનતાની જે તરસ હતી એ વધતી ચાલી અને સાથે સાથે કેટલાક આપણે આપ જાણો છો એ પ્રમાણે દર 4 વર્ષે 1 વર્ષ ગુજરાતની અંદર દુષ્કાળનું અનુભવવા મળે છે. અને ગુજરાતના વિકાસ આડેનું જો કોઈ એકમાત્ર પરિબળ હોય તો એ પાણીની ઉપલબ્ધતા રહ્યું છે. એટલે એ સંજોગોમાં જે જે મુશ્કેલીઓ આવી એને પ્રચંડ જનસમર્થનથી અને દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિથી, ખાસ કરીને વર્ષ 2001 પછી આપણે જોઈએ તો જે રીતે આ યોજના તબક્કાવાર બધા પડકારોને પાર કરી અને આજે સરદાર સરોવર બંધ એની પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચ્યો છે, એની સંગ્રહ ક્ષમતા પણ દરવાજા બંધ કરવાને કારણે હવે પૂર્ણ ક્ષમતા એ પહોંચી છે, ત્યારે ગુજરાતીઓની તૃષાનો એક અંત આવ્યો છે. બિલકુલ. અને એક સ્વપ્નું જે વર્ષોથી જેમ સરદાર સાહેબે 1946માં જોયું હતું, આપણે પણ બધાએ આપણા જન્મથી અને આપણા આગળની પેઢીઓએ પણ એ સ્વપ્ન જોયું હતું કે સરદાર સરોવર બંધ ગુજરાતનું ગૌરવ એ પૂર્ણ થાય અને આજે એ પૂર્ણ થયો છે ત્યારે જનના માનમાં એક જે સંતોષની લાગણી છે એ ઉત્સાહ આજે દેખાઈ રહ્યો છે મા નર્મદા મહોત્સવ. જી બહુ સાચી વાત કરી આપે કારણ કે આ પ્રોજેક્ટની અંદર ઘણા બધા પડકારો આવ્યા હતા, કેટલાય લોકોએ આંદોલન ચલાવ્યા હતા, વિસ્થાપિતોનો પ્રશ્ન બહુ મોટો હતો, સુપ્રીમ કોર્ટમાંથી પરમિશન મેળવવાની વાત હોય કે પછી અન્ય રાજ્યો સાથે પેલી સંધિ કરવાની, એ બધી એટલે ઘણી જ પડકારજનક પ્રક્રિયાઓ રહી પરંતુ આટલા વર્ષને અંતે છેવટે એ આશા ફળીભૂત થઈ. નાથપરા સાહેબ, એક બહુ મહત્વની વાત એ છે કે નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આ યોજનાને અંતર્ગત 2 મહત્વના નિર્ણયો લીધા. એમાંનો એક એટલે તો એ કે ડેમની ઊંચાઈ વધારવાની જે પરમિશન જે આટલા વર્ષો સુધી નહોતી મળતી એ પરમિશન આપણને તાત્કાલિક મળી ગઈ, અને ત્યારબાદ જે હમણાં આ જ્યારે ડેમનું કામકાજ થઈ ગયું એ પછી એના દરવાજા બંધ કરવાની પરમિશન, આ બંને ખૂબ જ મહત્વની બાબતો છે. ટેકનિકલ રીતે જોવા જઈએ તો અને સામાન્ય પ્રજાને સમજાય એ રીતે પણ જો કહેવું હોય તો આ બંને મહત્વના નિર્ણયો લેવાથી ડેમની સંગ્રહ ક્ષમતામાં કેવો ફાયદો થયો છે? એટલે માનનીય પ્રધાનમંત્રી
વડાપ્રધાન મંત્રીશ્રી જ્યારે હોદ્દો સંભાળ્યો ત્યારથી 17 દિવસમાં એમણે ડેમની ઊંચાઈ વધારવા માટેની મંજૂરી આપી, એટલે કે ડેમ ઉપર દરવાજા બેસાડવાની મંજૂરી આપી. એ કામ પણ ઘણું ટેકનિકલી અને પ્રિસાઇઝ હતું. 29 પિયર અને એના ઉપર બ્રિજ કરવાનો અને જે દરવાજા 55x60 ફૂટ એટલે કે દરેક દરવાજાનું 450 ટન વજન છે એવા બેસાડવાના, એ કામગીરી આપણે પ્લાનિંગ કરતા પણ વહેલી પૂરી કરી. અને આ ચેલેન્જિંગ અને ફાયદાકારક એટલા માટે છે કે દરવાજા વગર જે ડેમની સંગ્રહ શક્તિ છે અને દરવાજા બંધ કરવાથી એ સંગ્રહ શક્તિમાં 4.25 ગણો વધારો થાય છે. એટલે મુખ્ય ફાયદો જે દરિયામાં વહી જતું પાણી આપણે રોકી શકીએ છીએ એ બહુ મોટો ફાયદો છે, અને 4.25 ગણું પાણી આપણે વધારે રોકી શકશું જે ગુજરાત માટે ઉપયોગી થશે. બિલકુલ, બહુ સાચી વાત કરી કે 4.25 ગણું પાણી કે જે અત્યાર સુધી ખાલી વેડફાઈ જતું હતું, દરિયામાં વહી જતું હતું, એનો કોઈ એવો ઉપયોગ થતો નહોતો, પરંતુ હવે આ પાણીને રોકવામાં આવશે અને એનો પીવાના પાણી તરીકે સિંચાઈ માટે ઉદ્યોગોને પણ મળશે. આ રીતના ગુજરાતનો વિકાસ થશે, પાવર જનરેશન પણ સાથે થશે. જી, મા નર્મદા એ ગુજરાતની ભાગ્ય વિધાત્રી કહી શકાય. દર્શક મિત્રો, અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ માં નર્મદાની, નર્મદા મહોત્સવની અને સરદાર સરોવર ડેમની, તે અંગેની ચર્ચા કરીશું, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ મા નર્મદા મહોત્સવ અંગેની, કે જે તારીખ 6 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. 85 રથ મા નર્મદાના નીકળશે, ગુજરાતના ગામે ગામે ફરશે, 8000 ગામડાની અંદર અને 7 શહેરોની અંદર મા નર્મદાના રથ ફરશે. લોકોને જાગૃત કરવામાં આવશે, મા નર્મદા મૈયાના વધામણા કરવામાં આવશે, નર્મદા મૈયાની આરતી લોકો કરશે અને એ સાથે સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. એ વિશે જ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, સરદાર સરોવર ડેમ વિશેની ચર્ચા કરી રહ્યા છે. નાથપરા સાહેબ, બ્રેક પહેલા આપણે વાત કરતા હતા કે ગુજરાત એક સાચા અર્થમાં, એટલે ગુજરાત માટે નર્મદા મૈયા એ જીવાદોરી છે, ભાગ્ય વિધાત્રી છે. સરદાર સરોવર ડેમ હોય કે પછી સૌની યોજના હોય, જે કેનાલ્સની વાત કરીએ અથવા તો સબમાઇનોર કેનાલ, આ બધા અંતર્ગત જે આખી યોજના કરવામાં આવી છે, જે એક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે અને એના લીધે ઘર ઘર સુધી પાણી પહોંચતું થશે, બહુ જ અચરજની વાત કહી શકાય કે વિશ્વભરના એન્જિનિયર્સ પણ આ ઘટનાને બહુ અચરજથી નિહાળી રહ્યા છે. એમને પણ એમ થાય છે કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. આ જે કેનાલનું નેટવર્ક છે તેના વિશે થોડીક માહિતી આપશો. એટલે નર્મદાનું કેનાલનું નેટવર્ક ખૂબ જ વિશાળ છે. આપણે 18 લાખ હેક્ટરમાં પાણી આપવાનું છે, એ ઉપરાંત રાજસ્થાનને પણ પાણી આપવાનું છે. નર્મદાની જે મેઇન કેનાલ છે એ 40,000 ક્યુસેક્સની વર્લ્ડ લાર્જેસ્ટ મોટામાં મોટી કેપેસિટી ધરાવતી કેનાલ છે અને રાજસ્થાન સુધી 450 કિલોમીટરને અંતે આપણે રાજસ્થાનને પાણી આપીએ છીએ. એ ઉપરાંત એમાં જે નર્મદા મેઇન કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ, સબ બ્રાન્ચ, ડિસ્ટ્રીબ્યુટરી, માઇનોર, સબ માઇનોરના અંતે આપણે ખેડૂતોને પાણી આપણે આપીએ છીએ. એટલે કેનાલનું જે નેટવર્ક છે એ પણ ખૂબ જ ચેલેન્જિંગ છે. ખેડૂતોના પ્રશ્નો, જે ખેતર સુધી પાણી પહોંચાડવા માટે જે જમીન સંપાદનના હતા એમાં સરકારે ખૂબ જ ખેડૂતોના હિતમાં એવો નિર્ણય લીધેલો અને જમીન સંપાદન કર્યા વગર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, એટલે કોઈ પણ ખેડૂતોની જમીન વેડફાય નહીં અને ઓછી જમીનનો પણ ખેડૂતો પોતાના ખેતર કે ખેતી કરવા માટે ઉપયોગ કરી શકે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પણ પહોંચી શકે એવો UGPL એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચાડવાનો બહુ ખેડૂતના હિતમાં સરકારે નિર્ણય કરેલો છે અને એ અનુસંધાને કામગીરી ઘણી બધી આગળ વધી ગયેલી છે.
જોશી સાહેબ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે કૃષિ વિકાસ અત્યાર સુધી થયો છે એ પણ નોંધનીય તો છે, પરંતુ દક્ષિણ ગુજરાતને બાદ કરતા લગભગ તમામ વિસ્તારોમાં જે આપણા ખેડૂતો છે એ આકાશી ખેતી ઉપર નભે છે, અને એમાં આ વિસ્તારોમાં કોઈ એવી ખાસ નદી નથી કે જ્યાં બારમાસી પાણી મળી રહે. આવા સમયે નર્મદા યોજના એ ખેડૂતો માટે એકમાત્ર આશાવાદ છે, અને એના પરિણામ પણ આપણે છેલ્લા એક બે સિઝનમાં જોયેલા છીએ કે જ્યાં જ્યાં નર્મદાના નીર પહોંચી ગયા છે ત્યાં એક સારો પાક લઈ શક્યા છે ખેડૂતો. એટલે ટૂંકમાં ગુજરાતની સમૃદ્ધિ અને એ થકી ભારત દેશની સમૃદ્ધિનો આધાર ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ ઉપર રહેલો છે. નર્મદા મૈયાના જ્યારે આગમન થયા છે તો તેનાથી ખેડૂતને અને ખેતીને કઈ રીતે લાભ થશે? સૌથી પહેલા તો જે વરસાદી ખેતી હતી એની બદલે સિંચાઈનો એક આધારભૂત સ્ત્રોત મળ્યો છે. જી, આજે 18 લાખ હેક્ટરમાં જે સિંચાઈનો આપણો લક્ષ્યાંક છે એમાંથી માઇનોર સુધીનું નેટવર્ક, એટલે આમાં નર્મદાની મેઇન કેનાલ, એમાંથી નીકળતી બ્રાન્ચ કેનાલ્સ, એમાંથી નીકળતી ડિસ્ટ્રીબ્યુટરી, એમાંથી નીકળતી માઇનોર્સ, એવી રીતે માઇનોર સુધીનું નેરમાળખું પૂર્ણ કરી અને અત્યાર સુધીમાં 14.23 લાખ હેક્ટરમાં આપણે સિંચાઈ ક્ષમતા વિકસિત કરી છે, ઇરિગેશન પોટેન્શિયલ. ઓકે, એ સિવાય સબમાઇનોની વાત કરીએ તો સબમાઇનોની કામગીરી જેવી રીતે હમણાં નાથપરા સાહેબે કહ્યું એ પ્રમાણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી વિકલ્પ મળવાને કારણે ખૂબ ઝડપથી એ પણ કામગીરી અત્યારે છેલ્લા 2 વર્ષમાં આગળ વધી છે. એટલે કુલ 10.80 લાખ કરતા વધારે વિસ્તારમાં કમાન્ડ એરિયા ડેવલપ થઈ ગયો છે. આ જે જુદા જુદા વિસ્તારો છે, પછી એ સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણના વિસ્તાર હોય, તો એ બધા વિસ્તારોમાં જે ખેડૂતો પહેલા વરસાદી ખેતીને કારણે પાક રોકડિયા લેવા માટે અથવા સારા બિયારણ કે સારું ફર્ટિલાઇઝર વાપરવા માટે પોતે પ્રોત્સાહિત નહોતા અને એમને એક ડર હતો કે મારો પાક નિષ્ફળ જશે, એની બદલે એક સિંચાઈનો સ્ત્રોત, આધારભૂત સ્ત્રોત મળવાને કારણે આજે એ લોકો રોકડિયા પાક તરફ પણ વળ્યા છે. ઉત્પાદન પ્રતિ એકર અથવા પ્રતિ હેક્ટર જે આપણે ગણીએ તો એ ઉત્પાદનમાં પણ ઘણો વધારો થયો છે અને ખેડૂતોનું જીવનધોરણ જે છે એ સુધર્યું છે. એટલે સામાજિક અને આર્થિક વિકાસ માટે આ એક ખૂબ જ પ્રોત્સાહિત કરે એવી બાબત છે. જી, બિલકુલ સાચી વાત છે. નાથપરા સાહેબ, એક વાત એ પણ છે કે ન માત્ર ગામડાઓને પણ શહેરોને પણ લાભ મળવાનો છે એ રીતના પીવાના પાણી માટે, સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે પણ. તો આ જે પાણી, આટલા લાખ જેટલું ક્યુસેક લીટર પાણી જે આપણને મળવાનું છે, જે આપણે ડેમની અંદર રોકીશું અને પછી આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ થશે, એની વહેંચણી કઈ રીતે કરવામાં આવી છે? કેટલા ટકા ખેડૂતો માટે સિંચાઈ માટે, કેટલા ટકા પીવાના પાણી માટે, કેટલા ટકા વીજળી ઉત્પાદન માટે અને કેટલા ટકા ઉદ્યોગોને, એની કોઈ ફાળવણી છે ચોક્કસ? નર્મદાના આખા બેઝિનમાં જે પાણીની આવક છે તે પૈકી નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાતને 9 મિલિયન એકર ફીટની ફાળવણી થયેલી છે. આ 9 મિલિયન એકર ફીટનો ગુજરાત મેક્સિમમ સારી રીતે મલ્ટીપર્પઝ ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે તે માટે વોટર સપ્લાય અને ઇન્ડસ્ટ્રીઝ માટે 1.1 મિલિયન એકર ફીટ અને બાકીનું જે પાણી છે એ ખેતી માટે ઉપયોગમાં લેવામાં આપવાનું આયોજન છે. જી. જોશી સાહેબ, માં નર્મદા યાત્રાની વાત કરવામાં આવે તો ખાસ તો એના ઉદ્દેશ ઘણા બધા છે, એમાંથી એક ઉદ્દેશ એ છે કે જ્યારે આટલી મોટી યોજના ગુજરાતને એનો લાભ મળવાનો છે તો ગુજરાતના લોકોને તેનાથી માહિતગાર કરવાનો છે, એ સાથે બીજા ઘણા બધા ઉદ્દેશ એની પાછળ સંકળાયેલા છે. શું ઉદ્દેશ છે? મુખ્ય ઉદ્દેશ આપે કહ્યું એ પ્રમાણે માં નર્મદા પ્રત્યે એક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો છે. માં નર્મદાનું પ્રત્યેક ગુજરાતી ઉપર જે ઋણ છે એના માટે માં નર્મદા આપણા આંગણે પધારે અને એમનું આપણે પૂજન અર્ચન કરીએ એ એક ભાવ લોકોના હૃદયના જે ભાવ છે એનો એક પ્રતિઘોષ થઈ રહ્યો છે. બીજું એવું છે કે જે રીતે નર્મદાના પાણી અહીં સુધી પહોંચે છે, આ કેટલો વિશાળ બંધ છે એની અંદર કેટલા બધા માનવદિનનો ઉપયોગ કરીને, કેટલો પરસેવો પાડીને, કેટલી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને, કેટલા પડકારોનો સામનો કરીને આપણે એ ડેમને આજે પૂર્ણ કરી શક્યા છીએ અને આટલું મોટું વિશાળ નહેર માળખું કે જે વિશ્વમાં સિંચાઈ માટેનું સૌથી મોટું નહેર માળખું છે, તો એની અંદર કઈ રીતે પાણી ક્યાંથી ક્યાં વહન થઈને, દાખલા તરીકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 71 મીટર એટલે કે 24 માળની ઊંચાઈ સુધી ઉદ્વહન
વહન કરીને પંપિંગ કરી અને આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી પહોંચાડી રહ્યા છીએ. એટલે બહુ પાવરફુલ પંપિંગ સ્ટેશનો પણ હોવા જોઈએ. એશિયાના સૌથી મોટા પંપિંગ સ્ટેશન પાંચ એક પછી એક અને એ પાંચ તબક્કામાં પંપ કરી અને 71 મીટર સુધી પાણીનું ઉદ્વહન કરવામાં આવે છે. એવી રીતે કચ્છની વાત કરીએ તો કચ્છમાં 18 માળની ઊંચાઈ સુધી એટલે લગભગ 54 મીટર ની ઊંચાઈ સુધી આનું ઉદ્વહન કરીને પાણી આપવામાં આવે છે. તો સામાન્ય માણસને કે જેને બીજી આ માહિતીના સ્ત્રોત નથી એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ જઈને, કારણ કે ગઈકાલે સાંજ સુધીનો હું આંકડો આપને આપું તો 4910 ગામોમાં 80 જેટલા રથ અત્યાર સુધી આ 6 દિવસમાં ફર્યા છે અને આજે સવારથી અત્યાર સુધીમાં ગણીએ તો 5000 કરતાં વધુ ગામોમાં આ રથ ફર્યા છે અને એમાં લોકો એકત્રિત થઈ અને આ વિશે માહિતી જાણી છે. બિલકુલ. તો આ એક એનો મોટો ઉદ્દેશ છે. જી દર્શક મિત્રો, માં નર્મદા માટેનું જે આપણું ઋણ છે એ અંગેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સરદાર સરોવર નર્મદા ડેમ વિશેની અને નર્મદા મહોત્સવ વિશેની ચર્ચા ચાલુ રહેશે. અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. મા નર્મદા મહોત્સવ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જોશી સાહેબ, આપે કહ્યું કે આ જ દિન સુધીમાં 5000 જેટલા ગામોમાં રથ, 80 જેટલા રથ પહોંચી ચૂક્યા છે અને 17મી તારીખ સુધી આ જે યાત્રાઓ ચાલવાની છે, 17મી તારીખે પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવશે ગુજરાતમાં અને ડભોઈ ખાતે તેઓ સભા કરશે અને મા નર્મદાના નીરના વધામણા કરશે, સરદાર સરોવર ડેમને રાષ્ટ્રાર્પણ કરશે અને ત્યારે આ આખા આયોજનનું સમાપ્ત થશે. એક વાત એ પણ છે કે આટલા બધા ઉદ્દેશ છે ત્યારે એ ઉદ્દેશ તો જ સાકાર થાય જ્યારે વધુમાં વધુ લોકો એની અંદર ભાગ લે. ગ્રામજનોની, શહેરીજનોની જે લોકો છે એ એમની સામેલગીરી વિશે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે મા નર્મદા યાત્રામાં? મા નર્મદા યાત્રામાં જે રથ છે એ 80 રથ જુદા જુદા રૂટ ઉપર સવારથી સાંજ સુધી યાત્રા કરી રહ્યો છે અને એમાં સવારે જ્યાં આગળ રાત્રિ રોકાણ હોય આગલા દિવસનું ત્યાંથી શરૂઆત થાય. એટલે સવારે પહેલા પૂજન અર્ચન આરતી સાથે અને એ રથ ત્યાંથી પ્રસ્થાન કરે. દરરોજના લગભગ જુદા જુદા રૂટ ઉપર 10-12 જેટલા ગામો આવરી લેવામાં આવે છે. દરેક ગામમાં રથનું રોકાણ જે છે એ 15 મિનિટથી લગભગ 30 મિનિટ સુધીનું હોય છે અને એ રોકાણ દરમિયાન ગામ લોકો એકત્રિત થઈ, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો બધા જ, અને એમના આંગણે આવેલા મા નર્મદાની મૂર્તિને, મા નર્મદાના જળને એને પૂજન કરે છે, અર્ચન કરે છે, આરતી ઉતારે છે અને સાંજે બે મોટા ગામોની અંદર આ રથ ત્યાં પહોંચે છે અને એ બંને ગામની અંદર સામાન્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેના મોટા રોકાણ હોય છે કે જેમાં લગભગ 45 મિનિટથી 60 મિનિટ સુધી રોકાણ કરી અને સારો એવો કાર્યક્રમ આપવામાં આવે છે જેની અંદર બાળકો, યુવાનો બધા જ ભાગ લે છે. કેટલીક વખત સ્ટ્રીટ પ્લે જેવા નાટકો કે જેની અંદર નર્મદા વિશેની માહિતી આપવામાં આવે, તો આ રીતે લોકોને એક જાણકારી મળી રહી છે. એ ઉપરાંત આ મા નર્મદા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આપણે 5 જુદી જુદી સ્પર્ધાઓ રાખેલી હતી જેની અંદર પણ ખૂબ ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો છે અને એ ઉત્સાહને કારણે આજે ઘણી બધી સ્પર્ધામાં યુવાનોએ, કોલેજના બાળકોએ, શાળાના બાળકોએ અને સામાન્ય નાગરિકોએ પણ ભાગ લીધો છે અને એમનો પણ એક ઉત્સાહ છે અને સાચા અર્થમાં એમને એવું લાગી રહ્યું છે કે આ કંઈક ઐતિહાસિક ઘટના બની રહી છે. જી નાથપરા સાહેબ, જ્યારે હવે સમય ઓછો છે ત્યારે આપણે દર્શક મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છે કાર્યક્રમ એમને આપણે મેસેજ આપવો હોય, કારણ કે એક વાત એ અગત્યની છે કે પાણી તો આપણે મેળવી લીધું સરકારના પ્રયત્નો થકી, આટલા બધા લોકોની મહેનત થકી, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે એ પાણીનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આગામી સમયમાં આપણે ફરી વખત રડવાનો વારો આવશે, કારણ કે પાણી એ પારસ મળી છે પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી છે. એના વિશે આપ શું કહેશો? એટલે નર્મદાનું જે પાણી છે એ આપણે અછતમાં કૂવો મળે એના જેવું છે, એટલે ખૂબ જ કિંમતી છે. કારણ કે નર્મદા ડેમથી આપણે જે પાણી પહોંચાડીએ છીએ એ ઘણા બધા અંતર કાપીને, દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં હોય તો આપણે 5 જગ્યાએ પંપિંગ કરી અને પછી સુરેન્દ્રનગર ધોળીધી જ્યાં પહોંચે છે, એવી જ રીતે કચ્છમાં પણ 3 જગ્યાએ પંપિંગ કરીને પછી પાણી પહોંચે છે. એટલે પાણી જે પહોંચે છે, આપણે પહોંચાડીએ છીએ, એ ખૂબ જ કિંમતી પાણી છે. જે કુદરતી જે આપણે સોર્સ છે એનો વધારેમાં વધારે સારામાં સારો ઉપયોગ, ઓછા પાણીથી વધારે પાક
મેળવવાનું થાય એટલા માટે જે કરકસર યુક્ત સિંચાઈ પદ્ધતિ છે એનો ખેડૂતો ઉપયોગ કરે એ ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. દર્શક મિત્રો, એમ કહી શકાય કે નર્મદા માતાના દર્શન કરવાથી આપણા પાપોનો નાશ થાય છે. નર્મદાની પરિભ્રમણ કરવાનું, તેનું પરિક્રમણ કરવાનું, એનું યાત્રાનું બહુ મહત્વ છે. પરંતુ આપણે બધા ગુજરાતીઓ એટલા બધા પુણ્યવાન છીએ કે જ્યારે નર્મદા મૈયા ગામે ગામ આપણું પરિભ્રમણ કરવા માટે આવી રહી છે, ત્યારે નર્મદા મહોત્સવ અંતર્ગત ખાસ રથ સમગ્ર રાજ્યમાં પ્રતિભ્રમણ કરી રહ્યા છે. તો આ યાત્રા 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અંગેની આપણે આજે ચર્ચા કરી. આપણે બસ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને મા નર્મદા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. જોશી સાહેબ અને નાથપરા સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા, સરસ મજાની ચર્ચામાં ભાગ લીધો, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું આવા કોઈ સરસ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.